वडोदरा स्मार्ट सिटी प्रोजेक्ट कागळ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે। વિટકોસ બસ દ્વારા આજ રોજ આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ સિટી બસ સ્ટેશન જે વિટકોસ સંચાલિત છે આજ રોજ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। સાથે કેટલીક બેદરકારી જોવા મળી હતી। વિટકોસ બસ સ્ટેશનમાં શૌચાલયમાં કેટલાક મુસાફરો પાસેથી પેશાબ કરવાના પણ પૈસા લેવામાં આવી રહ્યા છે। બીજી બાજુ ફાયર ચીફ ઓફિસર દ્વારા ફાયર સેફટી ન હોય તો પ્રાઇવેટ પ્રોપર્ટીઓને સીલ મારવામાં આવી રહ્યા છે। લાઇટ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે ત્યારે વિટકોસ બસમાં કોઈ પણ સેફટીના સાધનો નથી। ફાયર સેફટીના બોટલો એક્સપાયર થયેલ હાલતમાં જોવા મળે છે। કેટલીક બસોમાં ફાયર સેફટીના સાધનો નથી, સાથે સિટી બસમાં ચાલકોને તેમજ કન્ડક્ટરને ફાયર સેફટીના બોટલોને લઈ કઈ રીતે ઉપયોગ કરવાનો તેનું પણ જ્ઞાન નથી। કેટલાક મુસાફરોને બસના ટાઈમ ટેબલ વિશે માહિતી નથી હોતી। કેટલાક બસ સ્ટોપ પાસે ડ્રાઈવર કન્ડક્ટર બસને ઊભી નથી રાખતા। સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે નાગરિકોને સુવિધા મળવી જોઈએ તેવી કોઈ પણ પ્રકારની સુવિધાઓ મળી નથી રહી। કોર્પોરેશન દ્વારા તેમજ મેયર શ્રી કમિશનર શ્રી દ્વારા કહેવામાં આવે છે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ આજ રોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તપાસ કરતા કેટલીક બેદરકારી જોવા મળી હતી। સામાજિક કાર્યકર દ્વારા આવેદન આપીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। સાથે જે પણ જવાબદારી વ્યક્તિ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં તમામ ડ્રાઈવર કન્ડક્ટરને સૂચના આપવામાં આવે અને જે પણ બેદરકારીઓ જોવા મળતી હોય તેને તત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે, તેનું જે તે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જો આવનાર દિવસોમાં બેદરકારી જોવા મળશે તો આંદોલન કરવામાં આવશે। વડોદરા શહેરમાં આવેલ જે સિટી બસ સ્ટેન્ડ કહેવામાં છે, સિટી બસ સ્ટેશન વિટકોસ કહેવામાં આવે છે, વિટકોસ આજે વડોદરા શહેરની અંદર તમે જોઈ શકો છો કે કેટલીક લાલિયાવાળી દેખાઈ રહી છે। કેટલીક બસોના રૂટ પર જે બસો દોડવી જોઈએ છે, પરંતુ બસોના રૂટ પર બસો દોડતી નથી। સાથે કેટલાક વિદ્યાર્થીઓને અને નોકરિયાતોને ઘણી હાલાકી પડી રહી છે। બીજી બાબત તમે જોઈ શકો છો કે જે જગ્યા ઉપર નવીન અમને રૂટ જે ચાલુ કરવાના હોય છે કે જે આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી જે શહેરી વિસ્તારમાં આવ્યા છે, પરંતુ એ રૂટો પર બસો ફરતી નથી। બીજી બાબત કે જે સેફટીની વાતો કરવામાં આવે છે, ત્યારે વિટકોસ બસની અંદર તમે જોશો કે સેફટીના સાધનો પણ પૂરતા નથી, અને સેફટીના સાધનો છે તે કેટલા એક્સપાયર્ડ ડેટવાળા છે। કહેવાનો મતલબ અમારો એક જ છે કે જે પણ કંઈક તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે મેનેજરનું ધ્યાન દોરવામાં આવ્યું છે। સાથે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર, સુરતની અંદર તમે જુઓ અને અમદાવાદની અંદર જુઓ, બસ સ્ટેન્ડો અને સિટી બસ સ્ટેન્ડ એટલા બધા વ્યવસ્થિત થઈ ગયા છે કે જેની કોઈ લિમિટ નથી। તમામ યાત્રીઓ ખૂબ સરસ રીતે મુસાફરી કરી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરની અંદર એક એવું જ વડોદરા સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ જે ડબલ ડેકર બસ હતી એ પણ બંધ કરવામાં આવી। સાથે તમે જોઈ શકો છો અહીંયા ગાડી કોઈ એસી બસ પણ નથી। કહેવાનો મતલબ કે તમામ રીતે જે લાલિયાવાડી ચાલી રહી છે ને, લાખો કરોડો રૂપિયા સ્માર્ટ સિટીના નામ પર જે ખર્ચવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરના નાગરિકોને આ રૂપિયા ક્યાં જાય છે એ કોઈ દેખાતું નથી। કારણ કે કોઈ જાતનો જે સુવિધા થવી જોઈએ સુવિધા મળતી જ નથી। એટલે આજ રોજ અમે મેનેજરશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા, અને તાત્કાલિક અમારું જે આવેદનપત્ર છે તેને ધ્યાને રાખીને અમને તમામ ડ્રાઈવરોને કંડક્ટરોને સૂચના આપવામાં આવી છે, તે બદલ એમનો પણ હું આભાર માનું છું। સાચી વાત છે આપણી કે તમે જોઈ શકો છો કે સ્માર્ટ સિટી ઓનલી કાગળ પેપર પર જ છે, અને પેપર મીડિયાની અંદર રોજે રોજ છપાય છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર આટલું કામ કર્યું, પરંતુ જે પાયાના લેવલ પર જે કામ કરવાનું હોય છે તમે જોઈ શકો છો કે રોડ રસ્તાના ઠેકાણા નથી। બસ સ્ટેન્ડ બસ સ્ટોપની વાત કરીએ તો બસ સ્ટોપ પાસે પણ તમે જો આડકતરી રીતે કોઈ પણ જાતની કોઈ સુવિધા નથી। કહેવાનો મતલબ કે જે મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી મોટી મોટી વાય વાય લૂંટી રહ્યા છે, અને સરકાર સામે કહે છે કે જ્યારે પણ કોઈ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના જે પણ ઉચ્ચ અધિકારી આવતા હોય છે ત્યારે એમને સુસાગર તળાવ એકલું બતાવે છે, પરંતુ વડોદરા શહેરની અંદર જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટની અંદર જેટલા પણ કામો આવતા હોય એ તમામ કામો બતાવવા જોઈએ, ત્યારબાદ જ ખબર પડે કે સ્માર્ટ સિટી અંતર્ગત શું કામ થઈ રહ્યું છે। તો તમે શું વિચારો છો કે પૈસા અપાય, પૈસા ખરેખર દેવા નહીં જોઈએ? જ્યારે સરકાર આ લોકોને પૈસા ચૂકવે છે છતાંય અમારી પાસેથી આ લોકો પૈસા રીતે ઉઘરાવે એ રીતે ઉઘરાવા નહીં જોઈએ। એટલે તમે શોધક્રિયા માટે ગયા હતા કે પેશાબ કરવા માટે? બાથરૂમ જવા માટે, વોશરૂમ ગઈ હતી। હા, તેના બી પૈસા? હા, એના પણ પૈસા માંગે છે સર। ક્યાંથી આવો છો તમે? હું સુરત થી આવું છું સર। આપનું નામ? મારું નામ રત્નાબેન,